स्वाध्याय 2.3 एग्जांपल 2 नीचेना वास्तविक विधेयोना प्रदेश ने विस्तार शोधो। बे विधेय आप्या छे, एक विधेय fx बराबर माइनस मान x ने बीजो विधेय छे fx बराबर अंडर रूट 9 माइनस x स्क्वायर। हवे अहींया वास्तविक विधेय ने पहली बात करी आपणे, वास्तविक विधेय कोने कहेवाय। वास्तविक विधेय माटे आपणे कोई विधेय f लईए, a थी b छे, ए थी बी नो कोई विधेय छे। जो आ विधेय नो विस्तार आर अथवा आर नो उपगण अथवा आर नो उपगण होय तो ए विधेय ने आपणे वास्तविक किंमतों नो विधेय कहीशुं, अने एनो प्रदेश विस्तार तो आर अथवा आर नो उपगण होय अने प्रदेश पण आर अथवा आर नो उपगण होय। आर अथवा आर नो उपगणार मतलब वास्तविक संख्या गणार, एनो प्रदेश आर अथवा आर नो उपगण होय तो ये विधेय वास्तविक विधेय कहेवाय। बे रीतनी स्पष्टता करी कि जो एनो विस्तार आर अथवा आर नो उपगण होय तो ये वास्तविक किंमतोनुं विधेय कहेवाशे। हवे जो एनो विस्तार आर अथवा आर नो उपगण अने प्रदेश पण आर अथवा आर नो उपगण होय, आ बंने वस्तु होय तो ये विधेय ने आपणे वास्तविक विधेय कहीशुं, तो f ए वास्तविक विधेय थशे। એટલે પ્રદેશ અને વિસ્તાર બંને r અથવા r ના ઉપગણ થાય તો એ વિધેયને આપણે વાસ્તવિક વિધેય કહીશું। અહીંયા તમને આપેલા વિધેયો બંને વાસ્તવિક વિધેયો છે, એટલે કે એના પ્રદેશ અને વિસ્તાર બંને r અથવા r ના ઉપગણ હશે। કે હવે તમારે એ પ્રદેશ અને વિસ્તાર શોધવા છે એની વાત કરીએ। નંબર 1 માં fx બરાબર માઈનસ માન x, પ્રદેશ वास्तविक संख्या गण आर नो घटक हशे। हवे प्रत्येक x बिलोंग्स टू आर माटे तमे जाणो छो कि मान x व्याख्यायित छे, एटले कि माइनस मान x पण व्याख्यायित छे, अने दरेक x बिलोंग्स टू आर माटे व्याख्यायित छे, तो माटे f नो प्रदेश कहीशुं तो r थशे। વિધેયનો પ્રદેશ શોધવો હોય તો એ વિધેય જે જે કિંમતો માટે વ્યાખ્યાયિત હોય એ તેનો પ્રદેશ ગણાશે। અહીં દરેક વાસ્તવિક કિંમત માટે માન x વ્યાખ્યાયિત છે, એટલે કે માઈનસ માન x પણ વ્યાખ્યાયિત છે, એટલે એનો પ્રદેશ r થયો। બીજા નંબરની વાત કરીએ, fx બરાબર, હા અહીંયા વધુમાં એનો વિસ્તાર શોધવો છે, નંબર 1 નો વિસ્તાર પણ શોધવો છે। તો તમે સમજી શકો છો કે માન x પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે માન x ઓલવેજ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 જ રહે, એટલે કે માઈનસ માન x લેસ ઓર ઇક્વલ ટુ 0 થશે, અને માટે કહી શકાય કે માઈનસ માન x એટલે f, તો f લેસ ઓર ઇક્વલ ટુ fx લેસ ઓર ઇક્વલ ટુ 0 થશે, અને માટે કહી શકાય કે f નો વિસ્તાર 0 કે 0 થી f નું જે મૂલ્ય મળ્યું એનો વિસ્તાર, f નું મૂલ્ય 0 કે 0 થી નાનું જ આવશે તો એનો વિસ્તાર 0 થી નાના એટલે માઈનસ ઇન્ફિનિટી થી 0, અહીં ઓપન ઇન્ટરવલ આવશે, અહીંયા 0 અને 0 થી નાના એટલે ક્લોઝ ઇન્ટરવલ આવશે, તો ઓપન ઇન્ટરવલ માઈનસ ઇન્ફિનિટી થી ક્લોઝ ઇન્ટરવલ 0 થી 0 સુધીના। આપણે ક્લોઝ અને ઓપન ઇન્ટરવલની આગળ સ્પષ્ટતા કરેલી છે, એમાં 0 આવશે અને 0 થી નાની અનંત સુધીની બધી જ વાસ્તવિક સંખ્યાઓ છે, આ એનો વિસ્તાર થયો। બીજો એક્ઝામ્પલ, fx બરાબર અંડર રૂટ 9 માઇનસ x સ્ક્વેર। હવે અહીંયા x પ્રદેશ વાસ્તવિક વિધેય છે, એટલે x બિલોંગ્સ ટુ r માંથી જ આવવાના, આપણે પ્રદેશ શોધવો છે તો પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે અહીં x બિલોંગ્સ ટુ r તો છે જ, તથા 9 માઇનસ x સ્ક્વેર નું વર્ગમૂળ છે, એટલે 9 માઇનસ x સ્ક્વેર ઓલવેજ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 જ હોય, કારણ વર્ગમૂળ ધન સંખ્યાનું જ મળશે, એટલે 9 માઇનસ x સ્ક્વેર ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 જ રહેશે, તો માઇનસ x સ્ક્વેર ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ માઇનસ 9, બંને બાજુ માઇનસ 9 ઉમેરવાથી અસમતા બદલાતી નથી,
ऋण वडे गुणीशु तो असमता बदलाई जैसे तो एक्स स्क्वायर लेस ओर इक्वल टू 9 થશે, એનો મતલબ કે x ની કિંમત -3 અને 3 ની વચ્ચે આવશે, x એ -3 અને 3 ની વચ્ચે હશે તો x સ્ક્વેર લેસ ઓર ઇક્વલ ટુ 9 થશે। -3 અને 3 ની વચ્ચેની કોઈ પણ કિંમતનો વર્ગ કરશો તો એ 9 અથવા 9 થી નાના, અને વર્ગ છે એટલે 0 થી તો મોટા હોવાના જ છે, તો x ની કિંમત -9 અને 9 ની વચ્ચે આવી, અને માટે f નો પ્રદેશ કહીશું તો f નો પ્રદેશ ક્લોઝ ઇન્ટરવલ -3 થી 3 થશે। ફરીથી 9 માઇનસ એક્સ સ્ક્વેર વર્ગમૂળમાં છે એટલે એ કિંમત ઓલવેઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 જ હોય, મતલબ -9 એક્સ સ્ક્વેર ગ્રેટર ઓર ઇક્વલ ટુ -9 થશે એટલે એક્સ સ્ક્વેર લેસ ઓર ઇક્વલ ટુ 9 થશે। અહીંયા ઋણ વડે ગુણવાથી અસમતા બદલાઈ, અહીંયા એક્સ સ્ક્વેર એટલે વર્ગ હોવાથી 0 થી મોટા અને 9 થી નાના, 9 અથવા 9 થી નાના, તો આપણે સ્ટેપ અહીંયા વધારે લખવું હોય તો લખી શકાય કે ભાઈ એક્સ સ્ક્વેર એ 0 અને 9 ની વચ્ચે, અને 0 અને 9 છે તો x એ -3 અને 3 ની વચ્ચે હોય તો એનો વર્ગ 0 અને 9 ની વચ્ચે રહેશે, એટલે કે f નો પ્રદેશ ક્લોઝ ઇન્ટરવલ -3 થી 3 થયો। વધુમાં એનો વિસ્તાર પણ શોધવો છે। હવે અહીંયા પ્રદેશ મળ્યો ક્લોઝ ઇન્ટરવલ -3 થી 3, એટલે આપણે કહી શકીએ કે x બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ -3 થી 3 છે, x એ -3 3 અને એની વચ્ચે આવેલા છે એના પ્રદેશ પરથી। તમારે વિધેય fx તરીકે √9 એક્સ સ્ક્વેર છે એનો તમારે વિસ્તાર શોધવો છે, તો પ્રદેશ પરથી x બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ -3 થી 3 લખ્યા, -3 3 અને એની વચ્ચે, તો એનો વર્ગ કરીએ તો 0 અને 9 ની વચ્ચે, એ તો હમણાં જ આપણે સમજ્યા। વધુમાં માઇનસ એક્સ સ્ક્વેર, 9 માઇનસ એક્સ સ્ક્વેર કોની વચ્ચે છે એ નક્કી કરવું છે, તો ઋણ વડે ગુણીએ, તો ઋણ વડે ગુણીશું તો અસમતા બદલાઈ જશે, એટલે કે ઉલટાવીને લખીશું તો -9 એક્સ સ્ક્વેર લેસ ઓર ઇક્વલ ટુ 0 થશે। 9 ઉમેરશો તો 0 લેસ ઓર ઇક્વલ ટુ 9 માઇનસ એક્સ સ્ક્વેર લેસ ઓર ઇક્વલ ટુ 9 થશે, તો પછી એનું વર્ગમૂળ લઈએ તો √9 માઇનસ એક્સ સ્ક્વેર એ 0 અને 3 ની વચ્ચે, 0 અને 9 ની વચ્ચેનું વર્ગમૂળ 0 અને 3 ની વચ્ચે આવશે, એટલે કે 0 લેસ ઓર ઇક્વલ ટુ fx લેસ ઓર ઇક્વલ ટુ 3, મતલબ f નો વિસ્તાર આપણને મળ્યો, f નું મૂલ્ય કોની વચ્ચે રહે, 0 3 ને એની વચ્ચે, તો એનો વિસ્તાર થાય ક્લોઝ ઇન્ટરવલ 0 થી 3। આ રીતે આપણે એનો વિસ્તાર શોધી શકીએ। આમ તમને f નો પ્રદેશ ક્લોઝ ઇન્ટરવલ -3 થી 3 મળ્યો અને એનો વિસ્તાર ક્લોઝ ઇન્ટરવલ 0 થી 3 મળ્યો। તમે જોઈ શકો છો કે એનો પ્રદેશ અને વિસ્તાર એ r ના ઉપગણ જ છે, વાસ્તવિક વિધેય છે એટલે તે r ના ઉપગણ જ હોય। એક્ઝામ્પલ 3, fx બરાબર 2x -5 થી વ્યાખ્યાયિત વિધેય માટે નીચેની કિંમતો શોધો। તમને fx આ રીતે વ્યાખ્યાયિત કરી નાખ્યું છે 2x -5, આ વિધેયની વ્યાખ્યાની રીતે આપણે કહી શકીએ કે ભાઈ એમનું વિધેય આ રીતે વ્યાખ્યાયિત કર્યું છે। નંબર 1 માં તમારે f0 શોધવા છે, કોઈ પણ વિધેયનું જે તે ઘટકનું મૂલ્ય, મતલબ 0 નું પ્રતિબિંબ કે 0 આગળનું વિધેયનું મૂલ્ય, એ તેને વ્યાખ્યાયિત કરેલા સૂત્રમાં જ્યાં x છે ત્યાં તમારે f0 શોધવા છે, તો 0 x ની જગ્યાએ મૂકીને એનું મૂલ્ય શોધી શકાય। 2 ઇન્ટુ 0 0 -5 એટલે -5। fx બરાબર 2x -5 દ્વારા વ્યાખ્યાયિત કરેલા વિધેય પરથી f0 શોધવા છે, તો જ્યાં x છે ત્યાં 0 મૂકી અને એનું મૂલ્ય શોધી શકાય, તો આ f0 ની કિંમત મળી। બીજી રીતે કહીએ તો 0 નું પ્રતિબિંબ પણ મળ્યું કહેવાય। નંબર 2 માં f7, તો fx માં x ની જગ્યાએ 7 મૂકીએ, 2 ઇન્ટુ 7 -5 તો 14 ઓછા 5 9 થશે, આ રીતે f7 પણ આપણને મળે। એ જ રીતે f -3 ત્રીજા નંબરમાં,
एफ माइनस थ्री, व्याख्या प्रमाण टू माइनस थ्री माइनस फाइव, जे एक्स है त्या माइनस थ्री मुक्या, माइनस सिक्स माइनस फाइव माइनस इलेवन मैं आ रीते त्रणे मूल्य आपने एना सूत्र पर थी मिली जाए। आ एनु विधेय नु सूत्र पण गणाय, विधेय व्याख्यायित करीने आपेलो छे कि एना सूत्र तरीके पण आपणे ओळखी। एक्जाम्पल चार, विधेय टी ए सेल्सियसमां उष्णतामान अने फेरनहीटमां उष्णतामान वच्चेना रूपांतर करतुं सूत्र टी सी बराबर नाइन सी बाय फाइव प्लस थर्टी टू द्वारा व्याख्यायित होय तो नीचेना मूल्य शोधो। नंबर एक में टी जीरो, तमने अहीं टी सी नाइन सी बाय फाइव प्लस थर्टी टू द्वारा व्याख्यायित करीने आप्युं छे। नंबर एक में तमारे टी जीरो शोधवा छे तो ज्या सी छे त्या जीरो मूकी दईए अने ए रीते आपणने एनुं मूल्य मळी जाय। नाइन इंटू जीरो जीरो बाय फाइव जीरो थशे, एटले टोटल टी जीरो नुं मूल्य थर्टी टू आवशे। नंबर बे मां टी ट्वेंटी एट शोधवा छे तो सूत्र में ज्या सी छे त्या ट्वेंटी एट मूकीए बाय फाइव प्लस थर्टी टू तो इक्वल टू अहीं टोटल गुणाकार नव अने अठावीस नो करिए तो बसो ने बावन प्लस आ पांच आने गुणी लीए साथ साथ तो एक सौ ने साइठ भाग्या पांच लसा लई लीधो तो ये मूल्य अपने मळशे चार सौ ने बार भाग्या पांच मळशे। त्रीजी किंमत टी माइनस टेन तो नाइन माइनस टेन प्लस बाय फाइव प्लस थर्टी टू ने ई किंमत प्रमाणे गणीशू तो माइनस नाइंटी प्लस अहीं पांच वडे गुणी लीए साथ साथ तो एक सौ ने साइठ भाग्या पांच अने एनु मूल्य आपणने सित्तेर भाग्या पांच एटले चौद मळशे। आ रीते त्रीजी किंमत पण आपणने मळी जाय। चौथो प्रश्न आ रीते छे कि जो टी सी बराबर बसो ने बार होय तो सी शोधो। अपने नंबर चार अहीं लखीए, तमने टी सी बराबर बसो ने बार आपेला छे। ओके, टी सी एटले अपना सूत्र प्रमाणे नाइन सी बाय फाइव प्लस थर्टी टू बराबर बसो ने बार, तो माटे नाइन सी बाय फाइव बराबर बसो बार माथी बत्रीस बात करो एटले एक सौ एसी वच्चे अने साथे साथे फाइव अहीं गुणी लीए तो नाइन सी बराबर टोटल सीधा सी मेळवी लीए तो भी, अथवा एक सौ एसी गुण्या पांच अने एमांथी सी मेळवीए, अहीं पांच गुणी लीधा एटले नाइन सी, हवे सी ने सूत्रनो करता बनावो तो एक सौ एसी गुण्या पांच भाग्या नौ ए टोटल हंड्रेड थशे अने आ रीते आपणने सी नी किंमत पण मळी जशे। एक्जाम्पल पांच, नीचेना विधेयोना विस्तार शोधो। तमने अहीं त्रण विधेय आपे छे, दरेक विधेय व्याख्यायित करीने आप्युं छे अने साथे साथे एक्स बिलोंग्स टू आर एक्स ग्रेटर देन जीरो मतलब एनो प्रदेश पण स्पष्ट करीने आपेलो छे। तमारे मात्र विस्तार शोधवानो छे। नंबर एक में जोईए, विधेय एफ एक्स तरीके आपणने टू माइनस थ्री एक्स आप्युं छे अने एक्स बिलोंग्स टू आर एक्स ग्रेटर देन जीरो એટલે અહીં x બિલોંગ્સ ટુ r ખરા અને સાથે સાથે x ગ્રેટર ધેન 0 એટલે એનો પ્રદેશ 0 થી મોટી વાસ્તવિક સંખ્યા કઈ છે। હવે તમારે 2 માઇનસ 3x નું મૂલ્ય કેટલું છે એ કોની વચ્ચે છે એ નક્કી કરો તો એ તમારો વિસ્તાર નક્કી થઈ જાય। તો એના માટે x ગ્રેટર ધેન 0 છે તો માઇનસ 3x માઇનસ 3 વડે ગુણો તો લેસ ધેન 0 થઈ જશે, ઋણ વડે ગુણ્યા સમતા બદલાઈ ગઈ, માઇનસ થ્રી વડે આને ગુણે આને ગુણશો તો જીરો જ રહેશે। વધુમાં ટુ ઉમેરીએ તો ટુ માઇનસ થ્રી એક્સ લેસ દેન ટુ થશે, મતલબ ટુ માઇનસ થ્રી એક્સ એટલે એફ એક્સ લેસ દેન ટુ થયા અને માટે આપણે કહી શકીએ કે એફ નો વિસ્તાર
f નો વિસ્તાર 2 થી નાની વાસ્તવિક સંખ્યાઓ 2 થી નાની વાસ્તવિક સંખ્યાઓ 2 નથી આવતા એટલે ઓપન ઇન્ટરવલ માઈનસ ઇન્ફિનિટી થી 2 ઓપન ઇન્ટરવલ માઈનસ ઇન્ફિનિટી થી 2 2 થી નાની વાસ્તવિક સંખ્યાઓને આપણે આ રીતે બતાવી શકીએ છીએ નંબર 2 નંબર 2 માં વિધેય fx બરાબર x² + 2 છે અને x એ વાસ્તવિક સંખ્યા છે એટલે અહીંયા તમને જે પ્રદેશ આપેલો છે એ x belongs to r કહી શકાય x belongs to r છે એ પ્રદેશ મતલબ x વાસ્તવિક સંખ્યા છે એટલે x belongs to r છે તો x² + 2 નું મૂલ્ય કેટલું છે એ નક્કી કરવાનું થાય હવે x belongs to r છે તો એનો વર્ગ હંમેશા 0 કે 0 થી મોટો જ થાય પ્રત્યેક વાસ્તવિક સંખ્યા x એ વાસ્તવિક સંખ્યા છે અને વાસ્તવિક સંખ્યાનો વર્ગ 0 કે 0 થી હંમેશા મોટો જ હોય એમાં 2 ઉમેરીએ તો x² + 2 greater or equal to 2 થશે બંને બાજુ 2 ઉમેરાય એટલે કે x² + 2 નું મૂલ્ય greater or equal to 2 મળે મતલબ fx is greater or equal to 2 થશે એનો મતલબ કે f નો વિસ્તાર 2 અને 2 થી મોટી વાસ્તવિક સંખ્યાઓ 2 આવશે એટલે ક્લોઝ ઇન્ટરવલ 2 થી ઇન્ફિનિટિવ એનો વિસ્તાર થશે 2 અથવા 2 થી મોટી વાસ્તવિક સંખ્યાઓને આપણે અંતરાલ સ્વરૂપમાં 2 ક્લોઝ ઇન્ટરવલ 2 થી ઇન્ફિનિટિવ એ રીતે દર્શાવીએ છીએ પ્રથમ ચેપ્ટરમાં આપણે ગણના ચેપ્ટરમાં આની સ્પષ્ટતા કરેલી છે ત્રીજા નંબરમાં વિધેય fx બરાબર x છે એ રીતે વ્યાખ્યાયિત કરેલું x એ વાસ્તવિક સંખ્યા કહી છે x એ વાસ્તવિક સંખ્યા મતલબ x એ વાસ્તવિક સંખ્યા ગણ r નો ઘટક છે મતલબ r માંથી એ લેવાના છે હવે તમારે અહીંયા x વિધેય fx બરાબર x જ છે x એ વાસ્તવિક સંખ્યા છે તો વિધેયનું મૂલ્ય વાસ્તવિક સંખ્યા જ છે એટલે કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે મતલબ એનો વિસ્તાર r થશે કારણ કે fx બરાબર x જ છે x એ વાસ્તવિક સંખ્યા છે માટે f નો વિસ્તાર એ પ્રત્યેક વાસ્તવિક સંખ્યા એટલે ગણ r થશે માટે એનો વિસ્તાર r થશે આમાં તમારે x belongs to r હતા x વાસ્તવિક સંખ્યા હતી પણ તમારે fx નું મૂલ્ય x² + 2 હતું એટલે x² + 2 નું મૂલ્ય જેટલું થાય એટલું વિધેયનું મૂલ્ય થાય અહીંયા તો x પોતે જ છે fx બરાબર એટલે x નું મૂલ્ય વાસ્તવિક સંખ્યા જ છે તો એનો વિસ્તાર r થશે આ રીતે ત્રીજા નંબરનો વિસ્તાર r મળશે આનો ક્લોઝ ઇન્ટરવલ 2 થી ઇન્ફિનિટિવ ઓપન ઇન્ટરવલ માઇનસ ઇન્ફિનિટિવ થી 2 આ પ્રમાણે આપણે કોઈ પણ વિધેયના વિસ્તાર શોધી શકીએ છીએ સ્વાધ્યાય 2.3 એનું કામ અહીંયા પૂર્ણ થાય છે